नमस्कार मित्रों, आज आप माहिती मेळवीशुं सर्व शिक्षा अभियान की अंदर समग्र शिक्षा अंतर्गत सिविल वर्कर्स माटे सिविल एंजीनियर इलेक्ट्रिकल एंजीनियर तेमज आसिस्टंट आर्किटेक्ट की जरूर है। यम जगह है, केटली जगह है, सैलरी शू है, फॉर्म कई रीतना भरवा है, ऑनलाइन है, ऑफलाइन है, तेमज एक्सपीरियंस के मांगेलो वगैरह विषय आज विगतवार माहिती मेळवीशुं। तो सौ प्रथम तमे नवा हो अने तमने जो मात्र गुजराती माहिती जोईती होय तो आपणी आ यूट्यूब चेनल सब्सक्राइब करवानुं भूलता नहीं, मात्र गुजराती माहिती माटे। तो मित्रों, तमे अहीं जोई शको छो कि सर्व शिक्षा अभियान की अंदर जे वेकेंसी छे एनी अंदर सिविल एंजीनियर, इलेक्ट्रिकल एंजीनियर, आसिस्टंट आर्किटेक्ट छे, एमां फिक्स सैलरी छे 30,000। वेकेंसी छे तमारे सिविल एंजीनियर नी अंदर 92 वेकेंसी छे, इलेक्ट्रिकल में 2 वेकेंसी छे, तेमज आसिस्टंट आर्किटेक्ट नी अंदर 18 वेकेंसी आपेली छे, तमे अहींया जोई शको छो। मित्रों, अहींया तमने विगतवार एटले कि तमारे जो पीडीएफ फाइल जोईती होय तमारे अहींया ऑफिशियली जे वेबसाइट छे वेबसाइट ने तमारे ओपन करवानुं रहेशे। तमे आ वेबसाइट ने तमे ओपन करशो एटले तमने आ पीडीएफ फाइल मळी जशे अने पीडीएफ फाइल में तमे संपूर्ण माहिती वाँची पण शको छो। तो मित्रों, तमे अहीं जोई शको छो कि जे वेकेंसी छे एनी अंदर ऑनलाइन अरजी करवानी जे तारीख छे एमां 18/5/2023 थी 14 कलाक थी ऑनलाइन अरजी करवानी शुरुआत थई हशे। मित्रों, तमे अहीं जोई शको छो, तेमज ऑनलाइन अरजी करवानी छेल्ली तारीख छे 27/5 सुधी में तमे ऑनलाइन अरजी करी शको छो। एनी अंदर मित्रों, तमे अहीं जोई शको छो कि जिल्ला वाइज राज्य में जिल्ला अने तालुका कक्षाए हाल खाली रहेल विविध जगह याद है एना विषे माहिती आपेली छे। एमां तमे अरजी करवा माटे संबंधित सूचनाओ छे ए तमारे सूचनाओ संपूर्ण जेटली पण सूचनाओ छे तमारे वाँची लेवानी रहेशे। आ सूचनाओ वाँचीने तमारे पछी फॉर्म भरवानुं रहेशे। मित्रों, आमां एक्सपीरियंस केटला वर्षनो मांगेलो छे तमे हूँ तमने ए पण वाँचीने संभळावीश। मित्रों, सिविल एंजीनियर तमे करेलो हशो तो तमे जोई शको छो कि એની અંદર બી બીટેક અને ઓછામાં ઓછા 60 સિવિલ કક્ષાએ 60% ફરજિયાત લાયકાત હોવી જોઈએ, તેમજ ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ, ઉમેદવાર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષા લખતા વાંચતા અને બોલતા આવડતું હોવું જોઈએ। આ જગ્યા પર ઉમેદવાર માન્ય યુનિવર્સિટીનું અનુસ્નાતક એટલે કે MEMTECH સિવિલ કક્ષાની લાયકાત ધરાવતો હશે તો તેને મેરિટમાં પ્રાધાન્ય આપવામાં આવશે। તેમજ મિત્રો, અનુભવ અહીંયા તમે જોઈ શકો છો કે ઉમેદવાર બીટેક સિવિલ હોય તો બાંધકામના ક્ષેત્રમાં જરૂરિયાત ફરજિયાત 5 વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ, અથવા તમે MEMTECH કરેલું હશે તો તમને 3 વર્ષનો અનુભવ ફરજિયાત તમે હોવો જોઈએ। એને તમે મિત્રો સેલેરી પણ તમને અહીંયા આપેલી છે, તમે એ પણ જોઈ શકો છો। મિત્રો, સેમ એજ ક્રાઇટેરિયા મિત્રો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર છે, તમે એ પણ અહીંયા જોઈ શકો છો। ક્વોલિફિકેશન, અનુભવ તેમજ સેલેરી પણ તમને અહીંયા બતાવેલી છે, તેમજ એના આસિસ્ટન્ટ આર્કિટેક્ટની અંદર પણ સેમ ક્રાઇટેરિયા છે, તમે એ પણ અહીંયા અનુભવ માત્ર 2 વર્ષનો અનુભવ અહીંયા માંગેલો છે, તમે અનુભવ જોઈ શકો છો, ક્વોલિફિકેશન પણ જોઈ શકો છો, સેલેરી મિત્રો 20,000 આપેલી છે। તો મિત્રો, ઓનલાઈન અરજી સબમિટ કર્યા પછી સ્ક્રીન પર દર્શાવેલ આવેલ એપ્લિકેશન નંબર નોંધી લેવાનો રહેશે। તમે મિત્રો જે ફોર્મ તમે ઓનલાઈન ભરશો ત્યારે અહીંયા એપ્લિકેશન નંબર તમારે નોંધ કરી લેવો જરૂરી છે। તેમજ મિત્રો, ફોર્મ કઈ રીતના ભરવાનું છે એના વિશે તમને અહીંયા સંપૂર્ણ માહિતી આપેલી છે, તમે એ માહિતી વાંચી પણ શકો છો। તો મિત્રો, ઉમેદવારની લાયકાત પ્રમાણે નીચે મુજબના ગુણાંકન રહેશે, એટલે કે તમને અહીંયા છૂટછાટ એટલે કે એટલા માર્ક્સ તમને મળવાપાત્ર રહેશે કુલ ગુણની અંદર। જો તમે MTECH કરેલું છો તો તમને 10 ગુણ મળશે ફરજિયાત માંગેલ અનુભવ ઉપરાંત શૈક્ષણિક અનુભવ દરેક વર્ષના 5 ગુણ પ્રમાણે મહત્તમ 5 વર્ષ માટે। તો મિત્રો, અહીંયા તમે એ પણ જોઈ શકો છો। તેમજ ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની માર્ગદર્શન પણ તમને અહીંયા આપેલું છે, તમારે ફોર્મ ઓનલાઈન કઈ રીતના ભરવાનું છે એ પણ તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો। એકવાર આ માહિતી તમે વાંચીને પછી તમારે ફોર્મ ભરવાનું મિત્રો, જેથી કરીને કોઈ પણ પ્રકારની ભૂલ તમને ફોર્મ ભરવાની અંદર થશે નહીં। મિત્રો, એ પ્રિન્ટ કાઢ્યા પછી હાથથી સુધારા વધારો કરેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં। ઇન્ટરવ્યૂ માટેની સૂચના મેરિટ લિસ્ટ વગેરે માટે ઓનલાઈન મૂકવામાં આવશે, વેબસાઇટ જોતી રહેવાની રહેશે, અલગથી કોઈ પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં। તો મિત્રો, તમે અહીંયા આ પણ વાંચી લો, આ ખાસ નોંધ છે એ નોંધ પણ તમે અહીંયા
જોઈ લેજો। તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી? જો માહિતી ખરેખર તમને ગમી હોય તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તેમજ તમારા મિત્રોને ખાસ શેર કરજો। જે મિત્રોએ બી સિવિલ ઇલેક્ટ્રિકલ તેમજ આર્કિટેક્ટ કરેલું હશે એ મિત્રોને તમારે ખાસ શેર કરવાનું ભૂલતા નહીં, તેમજ અન્ય કોઈ પ્રકારની માહિતીની જરૂર હોય તો તમે આ વિડીયોના કમેન્ટ બોક્સની અંદર લખીને પણ જણાવી શકો છો।